ગુજરાતના દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરીને લઈને રાજ્ય સરકાર સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. ગીર સોમનાથના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું, જેમાં પોલીસ, કોસ્ટગાર્ડ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. રાકેશ પરળમાં વધુ માહિતી આપી રહ્યા છે. રાકેશ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, આપને જણાવું તો ગીર સોમનાથ જિલ્લોનો 100 કિલોમીટર થી પણ વધુનો દરિયાઈ સમુદ્રી કિનારો છે. સુરક્ષાને ધ્યાને લઈ સમયાંતરે મોકડ્રીલ યોજાતી હોય છે. છેલ્લા 48 કલાક દરમિયાન અરબી સમુદ્રમાં યોજાયેલી મોકડ્રીલ દરમિયાન એક બોટમાંથી 7 જેટલા આતંકવાદીઓ ઝડપાયા હતા. જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. જિલ્લા પોલીસ વડા મનોજસિંહ જાડેજા સહિત સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ આમાં જોડાયેલો હતો અને આ મોકડ્રીલ બાદ જે સુરક્ષા કવચમાં નિરીક્ષણ ક્ષતિ અપનાવવા જેવી પદ્ધતિઓ વગેરેનું અવલોકન થાય છે, એટલે કહી શકાય કે જિલ્લાના જે સમુદ્રી કિનારા છે અને સમુદ્ર છે તેને સજ્જડ કરવા માટે મોકડ્રીલનું આયોજન થયું હતું. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.